જય જલારામ મિત્રો હું છું કૃપાલી ઠક્કર સ્વાગત છે તમારું આપના પોતાના યુટ્યુબ ચેનલ પર એટલે કે કૃપાના રસોડે ગુજરાતીઓના ઘરમાં ચકરી ચવાણા ગાંઠિયા જેવા નાસ્તા તો હંમેશા રહેતા જ હોય છે સેવ અને ગાંઠિયાની રેસિપી તો મેં ઓલરેડી મારી ચેનલ પર નાખી જ દીધી છે આજે હું લઈને આવી છું માર્કેટમાં મળતા તીખા મીઠા મિક્સ ચવાણાની રેસીપી તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ મેં અહીંયા બે કપ જેટલા જાડા પવા એટલે કે જે બટેકા પવાના પવા આવે છે એ પૌવા લીધેલા છે સાથે અડધો કપ દાળિયાની દાળ અડધો કપ સિંગદાણા અને એક કપ મકાઈના પૌવા લીધેલા છે ત્યારબાદ મેં અહીંયા અડધો કપ જેટલા કાજુના ટુકડા લીધેલા છે અડધો કપ જેટલી કાળી દ્રાક્ષ લીધેલી છે અને અડધો કપ જેટલા સૂકા ટોપરાનું કતરણ લીધેલું છે અને વઘાર માટે મીઠા લીમડાના પાન લીધેલા છે તો હવે આપણી બધી જ સામગ્રી રેડી છે તો ચાલો તરવાનું સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં તેલ લઈ એને મીડિયમ ગરમ કરી અને આપણે સૌથી પહેલાં કાજુ તરી લઈશું આ રીતના કાજુને તેલમાં લઈ અને એક બે મિનિટ સુધી આછા ગુલાબી રંગના થાય એ રીતના ચમચીથી હલાવતા જઈ અને તરી લઈશું તો હવે આપણા કાજુ સરસ ગુલાબી તરાઈ ગયા છે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ આ વાસણ મેં અહીંયા મોટું જ લીધું છે જેથી બીજી બધી જ સામગ્રી સરળ રીતે મિક્સ થઈ શકે હવે આપણે એ જ રીતના કાળી દ્રાક્ષને તરી લેવાની છે ચમચીથી હલાવતા કાળી દ્રાક્ષ સરસ ફૂલાઈ અને ઉપર આવી જશે એટલે કાળી દ્રાક્ષ થઈ ગઈ છે હવે એને પણ કાઢી લઈએ ત્યારબાદ આપણે એ જ રીતના ટોપરાને પણ આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી તરી લઈશું ટોપરાને કાજુ અને દ્રાક્ષ કરતાં સહેજ સમય વધુ લાગશે એટલે ચમચીથી બરાબર રીતે હલાવતા જઈ અને સારી રીતના ટોપરાને ગુલાબી થાય ત્યાં સુધી તરી લઈશું તો હવે આપણી ટોપરાની કતરણ પણ તરાઈને તૈયાર થઈ ગઈ છે એને પણ આપણે એ જ વાસણમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે એ જ રીતના મીઠા લીમડાના પાનને પણ તરીને તૈયાર કરી લઈશું લીમડાના પાનને પણ તરી અને આ જ વાસણમાં સાથે મિક્સ કરી દઈશું હવે આપણે એક મુઠ્ઠી જેટલા પવા લઈ એને તેલમાં નાખી અને બરાબર રીતે તરી લઈશું પવા તરાઈ જશે એટલે એકદમ સરસ ફૂલી જશે ત્યારબાદ તેને બરાબર રીતે નીચોવી અને એ જ વાસણમાં કાઢી લઈશું એક એક મુઠ્ઠી કરી અને વારાફરતી બધા જ પવાને આપણે આ જ રીતના તરી લઈશું ચવાણા માટેની બધી જ વસ્તુઓ તરવા માટે તેલ મીડિયમ ફ્લેમ પર રાખવું અને મીડિયમ ગરમ હોવું જોઈએ તેલ વધારે ગરમ હશે તો પવા કાળા પડી જશે તો આ જ રીતના આપણે બધા જ પવા તરી અને તૈયાર કરી લઈશું હવે આપણા બધા જ પવા તરાઈને તૈયાર થઈ ગયા છે ત્યારબાદ આપણે સિંગદાણાને તરી લઈશું સિંગદાણાને પણ મીડિયમ ફ્લેમ પર આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તરી લેવા સિંગદાણા સરસ ગોલ્ડન બ્રાઉન તરાઈ જાય ત્યારબાદ તેને બરાબર રીતે નીચોવી અને એ જ તરેલા પૌવા પર કાઢી લઈશું હવે આપણે એ જ રીતના મકાઈના પૌવાને પણ તરી લઈશું મકાઈના પૌવા તરતી વખતે ગેસની ફ્લેમને ફૂલ રાખવી જેથી પવા બરાબર રીતે તરાઈ જાય મકાઈના પૌવા ફૂલીને એકદમ મોટા થઈ જાય એટલે આપણા પૌવા બરાબર રીતે તરાઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું હવે આપણે દાળિયાની દાળને તળી લઈશું દાળિયાની દાળ તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી નહીંતર એ બહુ જ જલ્દી કાઢી પડી જશે આ રીતે એકદમ લો ફ્લેમ પર આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી દાળિયાની દાળને તળી લેવી ચવાણાની બધી જ વસ્તુઓ તરાઈને તૈયાર થઈ ગઈ છે આપણે હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે એક વઘારિયામાં આપણે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું મરચું નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું હવે આ તૈયાર કરેલા વઘારને આપણે મિક્સ કરેલા ચવાણા પર નાખી દઈશું ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલી પીસેલી ખાંડ નાખવી હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું હવે બધી જ વસ્તુઓને એકદમ સારી રીતે મિક્સ કરી લેવી ખાંડ અને લાલ મરચાંનું પ્રમાણ તમે તમારા ઘરમાં ખવાતું હોય એ રીતના ટેસ્ટ મુજબ ઓછું વધુ કરી શકો છો મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક નાની વાટકી જેટલી જીણી સેવ ઉમેરશું ત્યારબાદ આપણે એમાં એક વાટકી જેટલા લાકડીયા ઉમેરશું આ સેવ અને લાકડિયા બંનેની રેસિપીની લિંક હું આ વિડીયોની નીચે મૂકી દઈશ એ પણ તમે ઘરે બનાવી શકો છો હવે આપણે એમાં એક નાની વાટકી જેટલી ખારી બુંદી ઉમેરશું આ બુંદી મેં ઘરે નથી બનાવી જે રેગ્યુલર માર્કેટમાં બુંદી મળે છે એ જ છે હવે આપણે તેમાં એક નાની વાટકી જેટલા ઝીણા ભાવનગરી ગાંઠિયા ઉમેરી દઈશું હવે આપણે એમાં એક નાની વાટકી જેટલા ટમટમ ગાંઠિયા ઉમેરી દઈશું હવે આપણે એમાં ઘરે જે નોર્મલ મમરા વગાડીએ એ એકથી દોઢ વાટકી જેટલા ઉમેરવાના છે ત્યારબાદ ફરીથી બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવી તો જુઓ કેટલો સરસ ક્રંચી અને ટેસ્ટી ટી ટાઈમ સ્નેક એટલે કે તીખો મીઠો ચવાણો તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે એને સાવ કરી લઈએ તો મિત્રો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવી લાગી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને ફરીથી મળીશું કૃપાના રસોડે જય શ્રી કૃષ્ણ મિત્રો